10 દિવસ ચાલેલા દશામાના વ્રત બાદ દશામાની મૂર્તિનું માલપુર વાત્રક નદી ખાતે કરાયું વિસર્જન. શ્રાવણ માસ એટલે પવિત્ર વ્રત અને ઉપવાસના અનુષ્ઠાનનો મહિનો. આ મહિનામાં પવિત્ર તહેવારો અને પવિત્ર વ્રતોની ઉજવણી થતી હોય છે ત્યારે શ્રાવણ માસના પ્રથમ ધાર્મિક ઉત્સવ 10 દિવસીય દશામાના વ્રતનું આજે સમાપન થતાં ભક્તો દ્વારા મૂર્તિઓનું પવિત્ર જળાશયોમાં વિસર્જન કરાયું. દશામાના વ્રતની અષાઢવદ અમાસના દિવસથી પ્રારંભ થાય છે અને શ્રાવણ સુદ નોમના દિવસે આ વ્રતની પૂર્ણાહુતિ થાય છે. આ 10 દિવસ દરમિયાન મહિલાઓ ઉપવાસ રહી દશામાના મૂર્તિની સ્થાપના કરે છે અને 10 દિવસ સવાર સાંજ પૂજન અર્ચન અને આરતી કરે છે. નોમના દિવસે રાત્રે તમામ ઉપવાસી મહિલાઓ જાગરણ કરે છે અને વહેલી સવારે પવિત્ર જળાશયમાં 10 દિવસ પૂજન કરેલી દશામાની મૂર્તિનું વિસર્જન કરે છે. ત્યારે આજે જિલ્લાના માલપુર પાસે આવેલ પવિત્ર વેત્રવતી કે જેને વાત્રક નદી તરીકે ઓળખવામાં આવે છે ત્યાં તમામ મહિલાઓ એકથી એક થઈ માતાજીની મૂર્તિ નદી કિનારે રાખી પૂજન અર્ચન કરીને આરતી કરી ત્યારબાદ નદીના જળમાં જઈ માતાજીની મૂર્તિનું વિસર્જન કર્યું. આમ શ્રાવણ માસના પ્રથમ ધાર્મિક ઉત્સવ દશામાના વ્રતની અનોખી શ્રદ્ધા સાથે જિલ્લામાં મહિલાઓ દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. નમન પંડ્યા, ZSTV, અરવલ્લી. મારું નામ મારીવાડા આશાબેન સંજયભાઈ છે. અમે માલજીના પાડિયાથી વાત્રક નદીએ મૂર્તિ વળાવવા આવ્યા છીએ અને અમે 10 દાડાથી માતાજીની હાજા મનથી અને હાજા દિલથી ભક્તિભાવ અને પૂજા કરીએ છીએ અને આજે એમનું વળામણું છે તે વાત્રક નદીએ વળાવવા આવ્યા છીએ.